की जय। और सत्यनारायण भगवान ने जो पूजा है, सत्यनारायण एट नारायण एट भगवान विष्णु है, बराबर आपने ख्याल छे। आपणे नारायणनी साथे आ कथा में एक बीजू नाम जोड्यू, सत्यनारायण। सत्यनारायण ए कई भगवान विशिष्ट कोई अवतार नहीं। जेवी रीते गजेन्द्र ने तारवा माटे भगवान ने हरि अवतार लीधो तो, ध्रुव ने तारवा माटे थईने भगवान नारायण अवतार लीधो तो, पछी अनेक अनेक कृष्ण अवतार, राम अवतार, कल्कि अवतार, नृसिंह अवतार, वामन अवतार, वराह अवतार, ए बधा अवतारो छे भगवानना। પણ એ બધા અવતારો જે રીતે ભગવાનને લીધા હતા, એવી રીતે સત્યનારાયણ નામનો કોઈ ભગવાનનો અવતાર થયો નથી। નારાયણનું જ બીજું નામ સત્યનારાયણ છે। પણ સત્યનારાયણ એવું નામ શું કામ એને રાખીને પૂજા કરીએ છીએ કે દરેક જગ્યાએ સત્યની પૂજા છે। એકચ્યુઅલી વસ્તુ એ છે, યુગ ગમે તે ચાલતો હોય, સમય ગમે તે ચાલતો હોય, વેલું મોડું થઈ શકે, પણ અંતે વિજય તો સત્યનો જ થાય છે। સત્યનારાયણની પૂજાનો મતલબ માત્ર પૂજન કરી લેવું એવું નથી કે પૂનમને દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી બાકીના 14 દિવસે ખોટું કર્યું, વળી પાછું પૂર્ણિમા આવી જ્યારે મહિને દિવસે 29 દિવસ પછી વળી પાછું સત્યનારાયણની પૂજા। સત્યનારાયણનો અર્થ છે બને તેટલો જીવનમાં સત્યનો પ્રવેશ થાય, સત્યનું આચરણ થાય, સાચું બોલવું, સાચું કરવું, સાચું લેવું, સાચું દેવું, વ્યવસ્થિત રીતે જીવનમાં રહેવું, બને એટલું સત્ય કરવું। બહુ મોટો બધો ચેન હોય, વજન કરીએ તો 5 તોલા થાય, પણ પિત્તળનો હોય તો એની કોઈ કિંમત કહેવાય નહીં, યા પણ 5 ગ્રામ પણ જો સોનું હોય તો એ 1/2 તોલો જ કહેવાય, પણ એનો ભાવ આવે, એની કિંમત છે। એવી રીતે જગતમાં અસત્યનું આચરણ કરતાં આપણે ગમે એટલું ધર્મ કરીએ એનું મહત્વ નથી, પણ ધર્મ કરતાં કરતાં જેટલું બને એટલું, 2 ગ્રામ તો 2 ગ્રામ ને 5 ગ્રામ તો 5 ગ્રામ, પણ સત્ય છે ને એ સોના જેવું છે, એ તમને કામ આવશે। એનો આપણે એમ કહીએ છીએ કે સોનું છે ને એ વિશ્વધન કહેવાય, બધે કામ આવે। ભારતમાંથી તમે જ્યાં લઈ જાઓ ત્યાં સોનાને તમે વટાવી શકો કરન્સી મેળવવા માટે। ઇન્ડિયન કરન્સી કે કંઈ ના હોય તો જો સોનું તમારી પાસે હોય તો યુ કેન યુઝ ધીસ, તમે વાપરી શકો છો, એને ઉપયોગ કરી શકો છો। એમ સત્યની પણ દરેક જગ્યાએ કદર છે, જ્યાં સત્ય છે ત્યાં કદર છે। અને જે સાચું જીવે છે એને શરૂઆતમાં ટ્રેક ચેન્જ કર્યો હોય ને, ઘણીવાર પોતે અસત્યનું આચરણ કરતા હોય ને એમાંથી કે કંઈ ભૂલ થતી હોય આપણાથી, આપણે હવે ક્લિયર જીવન સ્ટાર્ટ કર્યું કે હું બધું બરાબર જ કરીશ, ત્યારે શરૂઆતમાં ટ્રેક બદલીએ એટલે થોડી વખત તકલીફ તો આવે, અમુક લાભો આપણને મળતા હોય એ બંધ થાય, પેલું થાય બધું, પણ અંતે સત્યથી સુખ છે। એ સત્યથી જે પૈસા કમાશું, એ સત્યથી જે પ્રતાપે આપણી ઘરે જે સંતતિ થશે, એ જે મોટી થશે, એ જે કમાશે, એ સત્યથી આપણી પાસે જે ધન વૈભવ છે એને આપણે ભોગવતા શાંતિ અનુભવશું। ઘણી જગ્યાએ કરોડ રૂપિયાનો મોટો બંગલો હોય પણ બેસવામાં આપણે ગમે નહીં, ફાવે નહીં, ત્યાં યુ નો વાઇબ્રેશન્સ બરાબર આવે નહીં, આપણે ત્યાં કાંઈક મજા નથી આવતી। વાય કે પૈસા કઈ રીતે કમાણા છે આપણને ખબર નથી, માત્ર પૈસા કમાવાની વાત નથી, હા દરેક રીતનું આચરણ, પરિવારની અંદરનું આચરણ, એક પરિવારનું બીજા પરિવાર પ્રત્યે આચરણ, બને એટલું સત્યનો સાથ લેવો, સાચું સુંદર અને શું કહી શકાય, નિખાલસ મનથી, બિલકુલ નિખાલસ મનથી કરવાનું, એ શિક્ષણ શીખવા માટે આ સત્યનારાયણ ભગવાનની કથા છે। અચ્છા, સત્યનું આચરણ માત્ર બ્રાહ્મણે જ કરવું જોઈએ, ક્ષત્રિય જ કરવું જોઈએ, વૈશ્ય કરવું જોઈએ કે શુદ્રે, 4 વર્ણો છે। હવે આમાં તો આપણે તો પટેલને, વાણિયાને, લુહાણા ભાઈઓને, અલગ અલગ સમાજના ભાઈઓ એ અલગ અલગ છે, પણ એ પેટા જ્ઞાતિ કહેવાય, મુખ્ય પ્રકાર છે એ 4 છે। બ્રાહ્મણની અંદર 84 જ્ઞાતિ છે, અવધીચ ને, શ્રીગોળ ને, રાજગોર ને, બરડાઈ ને, યુ નો આ બધી જ્ઞાતિઓ અલગ અલગ છે, પણ એ બ્રાહ્મણ એ અંતે કહેવાય બ્રાહ્મણ એક જ। લુહાણા ભાઈઓમાં પણ તમારે પ્રકાર બીજા બધા હશે, એવી રીતે વાણિયા ભાઈઓમાં હોય, એ રીતે પટેલ ભાઈઓમાં લેઉવા પટેલ ને, કડવા પટેલ ને, બધી જાતિઓ છે, પણ એકચ્યુઅલી અમુક જ્ઞાતિ ફિક્સ છે કે આટલા આ બધી જ્ઞાતિઓ ક્ષત્રિયમાં જ આવે, આ વૈશ્યમાં જ આવે, આ શુદ્રમાં જ આવે, આ બ્રાહ્મણમાં જ આવે, સોરી હા।